अंकले सर में तौकेत वावाजोड़ा खेडूत साथ उद्योगपति ने नुकसान वेठवा औद्योगिक एकमों में वृक्ष धराय सहित वीजवायर तूटता छेल्ला 72 कलाक सुधी वीज पुरवठो दूर रहता उत्पादन ने मोटी असर थवा पामी छे। भरूचमां तोकते नामक वावाझोड़ाए छेल्ला बे दिवसथी दहેશત વર્તાવી હતી। ગત રોજ સાંજના સુમારે તોકતે નામક વાવાઝોડું શાંત પડ્યું હતું, જો કે આ વચ્ચે છેલ્લા બે દિવસથી તોકતે વાવાઝોડાની સંભવિત અસરના ભાગરૂપે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને લઈ ખેડૂતો મીઠાના અગરોની સાથે સાથે ઉદ્યોગપતિઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે તેનો સર્વે કરવામાં આવે તો આ નુકસાનીનો આંક લાખો અને કરોડોને વટાવી જાય તેમ છે। અંકલેશ્વર ઉદ્યોગિક એકમ માટે સમગ્ર એશિયામાં મોખરેનું સ્થાન ધરાવે છે। અહીંયા 2000 કરતા વધુ નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે। જોકે તોકતે નામક વાવાઝોડા વચ્ચે આ ઉદ્યોગોની ગતિ સંપૂર્ણપણે ઘટી ગઈ હતી। પહેલાથી જ કોરોના વાયરસને લઈ ઉદ્યોગોની ગતિ ઘટતી જોવા મળી રહી છે। શ્રમિકોની અછત અને તેમાં પણ કેટલાક કામદારો કોરોનાથી સંક્રમિત થતા હોય, તેમજ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા હોય કંપનીમાં ઉત્પાદનની પ્રક્રિયામાં મહદઅંશે ઘટાડો જોવા મળે છે। જો કે આ વર્ષે કોરોના વાયરસની સાથે સાથે કુદરતી આવી પડેલ આફત તોકતે વાવાઝોડાએ ઉદ્યોગપતિઓની કમર ભાંગી નાખી છે। માંડ માંડ મરણ પથારીએ ચાલી રહેલા ઉદ્યોગોને હવે તોકતે નામક વાવાઝોડાએ ફટકો આપતા છેલ્લા બે દિવસથી ઔદ્યોગિક એકમ સંપૂર્ણપણે બંધ થતું જોવા મળ્યું હતું, જેમાં એકલ દોકલ ઉદ્યોગોને બાદ કરતા તમામ ઉદ્યોગો વીજ પુરવઠો ઠપ થઈ જતા બંધ થતા જોવા મળ્યા હતા। તોકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે સતત સોમવાર બાદથી વરસી રહેલા વરસાદના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં કામકાજ ઠપ થઈ ગયા હતા। સતત બીજા દિવસ એટલે કે મંગળવારે શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા એકમો સદંતર બંધ રહ્યા હતા। ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો। બુધવારે પણ માંડ 50% એકમો કાર્યરત થયા હતા। કોરોનાના કારણે આ વર્ષે ઉદ્યોગપતિઓની ગતિ પહેલાથી જ ઘટતી જોવા મળી રહી છે, અને તેમાં પણ આ વર્ષે તોકતે નામક વાવાઝોડાએ છેલ્લા બે દિવસથી તબાહી મચાવવાની શરૂઆત કરી હતી, જેમાં તોકતે નામક વાવાઝોડાની સંભવિત અસરના ભાગરૂપે રવિવારે સાંજના સુમારે ફૂંકાયેલા ભારે પવનના પગલે અનેકો જગ્યાઓ પર વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ બનવા પામી હતી। વૃક્ષ ધરાશય થતા અને વીજવાયરો પર પડતા વીજવાયરો પણ તૂટી ગયા હતા, જેને લઈને ઔદ્યોગિક એકમમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જે વીજ પુરવઠો ફરી કાર્યરત કરવા માટે જીવીસીએલની ટીમો કામે લાગી હતી, જો કે 72 કલાક કરતા વધુનો સમય વીતી ગયો હતો, જ્યાર બાદ જેડીસીના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે કાર્યરત થયો હતો। સતત 48 કલાકથી 50 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગોની ગતિ સંપૂર્ણપણે ઘટી ગઈ હતી, જો કે ઉત્પાદન પ્રક્રિયામાં પણ મહદ અંશે ઘટાડો આવતા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ વીજ પુરવઠો બંધ રહેતા ડીજીવીસીએલને પણ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે, જો કે હાલ આ અંગેનો સર્વે કરવામાં આવે તો આનો આંક લાખોથી કરોડો રૂપિયાને વટાવી શકે તેમ છે।